સુરતના ખડકરા વિસ્તારમાં વીમા એજન્ટના ખાતામાં 3 કરોડનો વ્યવહાર થયો હતો. એકાઉન્ટ હોલ્ડરની જાણ બહાર વ્યવહાર કરવામાં આવ્યો હતો. એજન્ટના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરી બેંક મેનેજરે સેવિંગ્સ ખાતું ખોલાવ્યું હતું, જેમાં વીમા એજન્ટ બીજી બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જતાં મામલો સામે આવ્યો હતો, જેથી ફરિયાદના આધારે ખડકરા પોલીસે HDFCના મેનેજર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સાથે જ પોલીસે ડેપ્યુટી મેનેજર સંદીપ રાખીચા અને રજત સેઠિયાની ધરપકડ કરી હતી. પાંડેસરા તુલસીધામ સોસાયટી ખાતે રહેતા અને અડાજણ LP સવાણી રોડ પર ટાટા કંપની AIA તરફથી ઇન્સ્યોરન્સને લગતું કામકાજ કરતા અખિલેશ રણજીત યાદવ 27 સપ્ટેમ્બરના રોજ HDFC બેંકમાં ખાતું ખોલાવવા માટે ગયા હતા. બેંકની સિસ્ટમમાં પાન કાર્ડ નાખતા પહેલેથી જ તેમના 2 બેંક ખાતાઓ બતાવવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા 1.5 વર્ષમાં 3 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ બાબતે તેઓએ પોલીસમાં અરજી આપી હતી. અરજીના આધારે ખડકરા પોલીસે વીમા એજન્ટની ફરિયાદ લીધી હતી. પોલીસે HDFC બેંકના સિનિયર બ્રાન્ચ સેલ્સ મેનેજર સંદીપ ગુમાનવન રાખેચા અને માર્કેટના કુર્તીનો વેપાર કરતા તથા મુખ્ય સૂત્રોધાર રજત સંજય સેઠિયાની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. બંનેને કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. હજુ આ ગુનામાં એકાઉન્ટનો ઉપયોગ કરનાર મિલન જૈન અને સાહેબ નાસા ફરે છે. આરોપીઓ દ્વારા આ રીતે અન્યના એકાઉન્ટનો શું શું દુરુપયોગ કર્યો છે તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.